નમસ્કાર એજ્યુકેશન ગુરુજીમાં આપનું સ્વાગત છે અત્યારે આપણે ભારતના બંધારણની સિરીઝનો ઓગણીસમો ભાગ જોઈશું જેમાં એકસો એક્યાસીથી થી લઈને એકસો નેવું સવાલ જોઈશું આ દસે દસ સવાલો ખૂબ જ મહત્વના છે અને એક્ઝામમાં પૂરો જોશો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ આજનો એકસો એક્યાસી સવાલ છે મધ્યસ્થ ચૂંટણી એટલે શું તો મિત્રો એનો જવાબ છે શાસક પક્ષની સામે અવિશ્વાસના કારણે સત્ર પૂરું થાય તે પહેલા યોજવી પડતી ચૂંટણી એકસો બ્યાસી સવાલ પાર્લામેન્ટની સંયુક્ત બેઠકના અધ્યક્ષ કોણ હોય છે તો જવાબ છે લોકસભાના સ્પીકર એકસો ત્યાંસીમાં સવાલ ભારતમાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ કલમ હેઠળ લાગે છે તો જવાબ છે ત્રણસો છપ્પન કલમ હેઠળ એકસો ચોર્યાસીમાં સવાલ ભારતીય બંધારણ કેવું છે તો જવાબ છે જળ કરતાં પરિવર્તનશીલ વધુ છે એકસો પંચ્યાસીમાં સવાલ સોલિસિટર જનરલનું કામ શું છે તો જવાબ છે રાષ્ટ્રપતિના સલાહકાર તરીકે એકસો છ્યાસીમાં સવાલ જોઈશું મિત્રો ભારતીય જ ભારતીય બંધારણની કલમ ત્રણસો સિત્તેર કયા રાજ્યને લાગુ પડે છે તો જવાબ છે જમ્મુ અને કાશ્મીર એકસો સિત્યાસીમાં સવાલ બંધારણની ઝંડા સમિતિના અધ્યક્ષપદે કોણ હતા તો જવાબ છે જવાહરલાલ નહેરુ એકસો અઠ્યાસીમાં સવાલ જોઈશું મિત્રો બંધારણની સંઘ શક્તિ સમિતિના પદે કોણ હતા તો એમાં પણ જવાહરલાલ નહેરુ હતા એકસો નેવાસીમાં સવાલ જોઈશું મિત્રો બંધારણમાં હાલ કેટલા અનુચ્છેદો અને અનુસૂચિઓ છે તો જવાબ છે ચારસો ચુમ્માલીસ અનુચ્છેદો અને બાર અનુસૂચિ છે મિત્રો આ વીડિયોનો છેલ્લો એકસો નેવો સવાલ બંધારણનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવેલ છે તો જવાબ છે સારનાથ વારાણસીમાં આવેલ અશોક સ્તંભની ચાર સિંહોની મુખાકૃતિમાંથી તો મિત્રો આ વીડિયોમાં ફક્ત આટલું જ તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મિત્રોને ફેસબુક વોટ્સઅપ પર શેર કરો અને આવા જ વિડીયો આગળ જોવા માંગતા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત